નજર કરીએ દેશ વિદેશના સમાચારો સટાસટ ન્યૂઝમાં. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચે વાતચીત. બંને નેતાઓ વચ્ચે અડધો કલાક સુધી ટેલિફોનિક વાત થઈ. દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદ્દે ટ્રમ્પ સાથે વાતચીત થઈ. વ્યાપાર સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા. વાતચીત દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે કેટલાક નેતા ભારત વિરોધી માહોલ ઉભો કરી રહ્યા છે. સીમા પર આતંકવાદની ઘૂસણખોરી અટકાવવી જરૂરી છે. પ્રધાનમંત્રી મોદી 22-26 ઓગસ્ટના યુએઈ, ફ્રાન્સ, બહરીનના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી મોદી 22 ઓગસ્ટથી સાંજે ફ્રાન્સ પહોંચશે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે. ફ્રાન્સ પછી પ્રધાનમંત્રી મોદી 24 ઓગસ્ટે યુએઈ અને બહરીનની યાત્રા પર રવાના થશે. પીએમ મોદી ખાડીના દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના યોજાનાર G7 સંમેલનમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મામલે ચર્ચા કરવા માટે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદીને યુએઈમાં ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરાશે. કાશ્મીર મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ. આ બેઠકમાં રાજ્યની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. જમ્મુ કાશ્મીરમાં 14 દિવસ બાદ 190 શાળાઓ રાબેતા મુજબ શરૂ. તંત્રએ જમ્મુમાં ઇન્ટરનેટ શરૂ કરવાનો આદેશ લીધો. પરત જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ. શિવરાજસિંહ સોનિયા ગાંધી પર પણ ઉઠાવ્યા સવાલ. આર્ટિકલ 370 મામલે સોનિયા ગાંધી કેમ ચૂપ? શિવરાજસિંહે કહ્યું, સોનિયા ગાંધી આર્ટિકલ 370 મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. પાકિસ્તાન દ્વારા કરાયેલા પુલવામા કાંડ બાદ ભારતીય સેના યુદ્ધ માટે હતી તૈયાર. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ યુદ્ધની તૈયારી કરી લીધી હતી. આર્મી ચીફ બિપિન રાવતે કર્યો ખુલાસો. પ્રતિબંધ બાદ પણ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યું હતું અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું ઇન્ટરનેટ. ગિલાનીએ ટ્વીટ કરતા બીએસએનએલના 2 અધિકારીઓ પર કાર્યવાહી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ફરી ઉઠાવ્યા અનામતનો મુદ્દો. ભાગવતે કહ્યું, અનામતના વિરોધી અને સમર્થકો વચ્ચે ચર્ચાની જરૂર. શાંતિપૂર્ણ માહોલમાં અનામતની સમીક્ષા થાય. વિરોધ કરનારા લોકોના હિતોનું રાખે ધ્યાન. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે ટળી સુનાવણી. બંધારણ પીઠના 5 ન્યાયાધીશોમાંથી 1 ગેરહાજર રહેતા સુનાવણી ટળી.